મોરબી પુલ દુર્ઘટનાનો જે મામલો છે તે સામે આવ્યો છે. 9 પૈકી 7 આરોપીઓના જામીન પર સુનાવણી હાથ ધરાશે. 7 આરોપીઓને મોરબી કોર્ટમાં રજૂ કરાયા. ટૂંક સમયમાં જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે. જે રીતની વિગત સામે આવી રહી છે પુલ દુર્ઘટના મામલે, મોરબી પુલ દુર્ઘટનાનો જે મામલો હતો, 9 પૈકી 7 આરોપીઓના જામીન પર સુનાવણી હાથ ધરાશે. મોરબીથી સંવાદદાતા અતુલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. અતુલ, જે રીતની વાત અહીંયા સામે આવી છે, ટૂંક સમયમાં સુનાવણી હાથ ધરાશે, શું છે વધુ અપડેટ્સ? જે મોરબીનો જે એક કહી શકાય કે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ્ટ માનવામાં આવી રહ્યો છે, મોરબી ઝુલતા પુલ દુર્ઘટના, જેમાં 135 લોકોના મોત થયા છે, જેમાં જે આરોપી તરીકે હિતુક પટેલ જે ઓરેવાના એમડી છે તેનું નામ ચાર્જશીટમાં આવ્યું હતું. બાદમાં તેણે સરેન્ડર કર્યું હતું અને કોર્ટમાં પણ 7 દિવસના રિમાન્ડ ગઈકાલે જ આપવામાં આવ્યા હતા. ત્યારે આજે ફરી જે સુનાવણી માટેની જે તારીખ હતી તેની 2 ફેબ્રુઆરી તારીખ મોરબી કોર્ટમાં નાખવામાં આવી હતી, જે સેશન કોર્ટ દ્વારા. ત્યારે 7 આરોપીઓ જે છે તેને રજૂ કરવામાં આવ્યા છે, જે ઓલરેડી 9 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે, જેમાંથી 7 આરોપીઓને હાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને તેના પર થોડી જ વારમાં સુનાવણી કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવશે. એથી બિલકુલ જે પ્રકારની દલીલો થવાની છે કોર્ટમાં રજૂ, એના પરથી શું અંદાજો અત્યારે પ્રાથમિક લગાવવામાં આવી રહ્યું છે? એટલે ચોક્કસથી જે 9 આરોપીઓ પકડાયેલા છે તેણે પોતાના કોઈ આગ વકીલ રોકેલા નહોતા, બચાવ પક્ષ માટે કોઈ વકીલ રોકેલા નહોતા. અંતે જે કોર્ટે જ પોતાને લીગલ વકીલ આપવા માટે અરજી કરતા સરકારી વકીલ ફાળવવામાં આવ્યા છે અને સરકારી વકીલ દ્વારા કઈ પ્રકારની સુનાવણી હાથ ધરવામાં આવે છે, કઈ પ્રકારના મુદ્દાઓને લઈ તેને જામીન માટે અરજી કરવામાં આવે છે તે આગામી સમયમાં સુનાવણી બાદ ખબર પડશે. બિલકુલ આભાર અતુલ સમગ્ર માહિતી બદલ.